લાઠી પાસેના આસોદર નજીક લાઠી તાલુકા ભાજપ પ્રમુખની ગાડી અચાનક એકાએક આગ ભભૂકી ઉઠતા અકસ્માતમાં મગનભાઈ કાનાણીનો સમય સૂચકતાને કારણે કારમાંથી બહાર નીકળી જતા તેઓનો બચાવ થયેલ। અમરેલી જિલ્લા લાઠી તાલુકા ભાજપના પ્રમુખની ગાડીમાં અચાનક એકાએક આગ ભભૂકી ઉઠેલ છે ત્યારે હાલ સમય સૂચકતાને કારણે કારમાંથી બહાર નીકળી જતા તેમનો બચાવ થયેલ છે। ત્યારે બીજી બાજુ જાણવા મળ્યા મુજબ લાઠી તાલુકાના ભાજપના પ્રમુખ મગનભાઈ કાનાણી પોતાની નિશાન કંપનીની કાર લઈ જઈ રહેલ હતા। તે દરમિયાન લાઠીના આસોદર નજીક ગાડી અચાનક જ ઊભી રહી ગયેલ હોય ત્યારબાદ તેઓ કારને ફરી શરૂ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે દરમિયાન અચાનક જ ગાડીમાં આગ ભભૂકી ઉઠેલી હોવાથી પરંતુ સમય સૂચકતાને કારણે કારમાં સવાર લોકો બહાર નીકળી ગયેલા, જેથી લોકોનો આબાદ બચાવ થયેલ અને જુજુતામાં ગાડી પડીને ખાક થઈ ગયેલ છે। ત્યારે કંપનીની મોભીદાર કાર લેવા જતા આવી ઘટના બનતા તાલુકા ભાજપના પ્રમુખે કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું અંતમાં કલ્પેશભાઈ ખેર દ્વારા જણાવ્યું। અશોક મળવર જીઆરએસ ટીવી અમરેલી। ભાજપનો પ્રમુખ છું, આજે કાર્યક્રમ મારે પાર્ટીનો હતો એટલે હું આસોદરથી નીકળ્યો, 1.5 કિલોમીટર આવ્યો ત્યાં ગાડી મારી બંધ થઈ અને ગાડી ચાલુ કરવા માટે બીજી વાર સ્લેપ માર્યો એટલે ગાડીમાં આગ થઈ એટલે હું મારી રીતે બહાર માંડ નીકળ્યો, જો ન નીકળ્યો હોત તો મારી જાનહાની પણ થાત। આ કંપની માઇક્રા કંપની છે, એ કંપની આપણે આપણા જીવનું જોખમ ન થાય એટલા માટે આપણે લઈએ છીએ, તો આ તો લોકોને પણ અમારે કહેવું પડશે કે ભાઈ આવી ગાડીને આવો કંપનીનો ફોલ્ટ હોય તો આવી આ કંપનીની ગાડી ન લેવી જોઈએ, અથવા તો અમે અમારી રીતે કાયદેસરની કાર્યવાહી કરશું કે ભાઈ આ ગાડીને આવી રીતે આગ કેવી રીતે લાગે। કઈ કંપની હતી? માઇક્રા કંપનીની ગાડી છે, નિશાન કંપનીની ગાડી છે માઇક્રા, અને માઇક્રા આપણે 2013માં મેં લીધેલી છે અને માઇક્રા કંપની નિશાન કંપનીની આ ગાડી છે। નિશાન કંપનીવાળા માથે અમારે 100% હવે કેસ કરવો જોઈએ, કારણ કે આ વસ્તુ જીવની જોખમ છે, આવું તો બનવું જ ન જોઈએ। આમ